લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચિકિષા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. કોરોના એ ત્રીજું વિશ્વયુદ્ધ છે, આથી સાથે મળીને લડીશું. ડોક્ટર વીએન શાહ. કોરોનાની મહામારી રાજ્યમાં ખૂબ જ ભયજનક બની રહી છે ત્યારે કોવિડ ટાસ્કફોર્સના ડોક્ટર વીએન શાહે જણાવ્યું હતું કે કોરોના એ ત્રીજું વિશ્વયુદ્ધ છે, આથી સૌ સાથે મળીને લડીશું, વેક્સિનનું અભિયાન ચલાવીશું તો જ આ વોર સામે આપણે જીતી શકીશું. આથી હું દરેકને વિનંતી કરું છું કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, વેન્ટિલેટરી એરિયામાં બેસવું જોઈએ. તો આજે આપણે એસ લાઈવ વિશેષમાં કોવિડ અંગેના ડોક્ટર વીએન શાહના મંતવ્યો જાણીશું. હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે, આપણી જાતોને બચાવવા માટે, આ બધું તો આપણે ટ્રીટમેન્ટના પ્રોટોકોલની વાત કરી, પણ હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે આપણે બધા ભેગા થઈ અને વેક્સિનેશનનો જે છે એ આપણે ડ્રાઈવ ચલાવવો પડશે. મોદી સાહેબે જૂન સુધીનો ટાર્ગેટ 59 કરોડનો આપેલો છે કે એ કોઈ પણ અંતમાં, અને એના લોજિસ્ટિક તૈયાર છે. એવું નથી કે ખાલી હવામાં વાત કરી અને વેક્સિન ક્યાંથી આવી જશે, પ્રોડક્શન ક્યાંથી આવશે. 3 મેજર ડિસિઝન લેવાયા છે. ઇમ્પોર્ટ અહીંયા થશે અને વેક્સિનેશન મળશે. ઇમ્પોર્ટના માટેનું પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું, પ્રાઇવેટની અંદર પણ વેક્સિન મળી શકશે. એટલે લોટ ઓફ થિંગ્સ આર હેપનિંગ, પણ અલ્ટિમેટલી આપણે બ્લાઇન્ડ રમી રહ્યા છીએ. પહેલાં આપણે રમતા હોય છે ને એમાં બ્લાઇન્ડ રમે છે લોકો, આ બ્લાઇન્ડ રમી રહ્યા છે. કેટલું બધું, મેના કોઈ 90,000+ એટલા બધા પ્રોટોકોલ બદલાયા. એક ડ્રગ ઓફ ચોઇસ આવી ગયું, સ્ટીરોઇડની પહેલું જ્યારે ઇંગ્લેન્ડ જર્નલમાં આવ્યું, ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ ધી એનો આર્ટિકલ, એમને કહ્યું કે ભૂલથી પણ સ્ટીરોઇડ નહીં વાપરવાની. આ ડિઝીઝની અંદર સ્ટીરોઇડ વાપરી તો તમે ગયા સાહેબ. શરૂઆતના બધા અમે ડૉક્ટર્સ બી એવું કહેતા કે આ સ્ટીરોઇડ તો વપરાય જ નહીં. હવે નાઉ વોટ ઇઝ ધેટ મેજિક બુલેટ? ઇઝ અ સ્ટીરોઇડ. એટલે અલ્ટિમેટલી આ બધા સમજી રહ્યા છે, લોટ ઓફ સાયન્ટિસ્ટ આર વર્કિંગ, બટ અલ્ટિમેટલી આન્સર ઇઝ અ વેક્સિનેશન. હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરીશું અને થર્ડ વેવને ન લાવવો હોય. ધીસ ઇઝ અ સેકન્ડ વેવ. વી આર ઓલ સાયન્ટિસ્ટ આર એક્સપેક્ટિંગ ઇવન થર્ડ વેવ ઓલ્સો. અને થર્ડ વેવને જો ન લાવવું હોય તો આપણે બધા ભેગા થઈ અને આ કોરોનાને હરાવવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. પોઝિટિવિટી માહોલમાં લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા છે. લોકો વચ્ચે લોકડાઉનની વાતો કરવા માંડે, લોકડાઉન કરીશું લોકો મરી જશે. બિકોઝ શરૂઆતમાં લોકડાઉન થયું બિકોઝ વી વેર નોટ નોઈંગ કે વેર વી આર ફાઇટિંગ. હવે આપણને ખબર છે કે ક્યાં ફાઇટ કરવાનું છે. એટલે ગરીબોનું પણ ધ્યાન રાખી, મિડલ લોઅર ક્લાસનું પણ ધ્યાન રાખી, અને ગવર્નમેન્ટનું ડિસિઝન છે એ સંપૂર્ણપણે સત્ય છે. તો મિત્રો, આ હતા ડોક્ટર વીએન શાહ કે જેમણે આપણને કોવિડ અંગેની અનેક માહિતી પૂરી પાડી. તો મને આપો રજા, આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.